1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની એક નાનકડી ઘટના. આણંદ પાસેના ખાનપુર ગામ, જીવાભાઈ ઠાકોર નામનો માણસ, અને એને અંગ્રેજો પકડીને એને ત્યાં એ સમયના આણંદના અને ખાનપુરના 2000 જેટલા કોળી પટેલોને ભેગા કરેલા અંગ્રેજોની સામે. અને સ્વાતંત્ર્ય સંગ્રામની જબરજસ્ત તૈયારી, જ્યારે આણંદના ગુજરાતનો હિસ્સો ક્યાં, ગુજરાત ક્યાં છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં, અને ત્યારે જીવાભાઈ પટેલને અંગ્રેજો ફાંસી આપી દે. જીવાભાઈ પટેલને અંગ્રેજો ફાંસી આપે ત્યારે ઘટના એ ઘટે કે ત્યાંથી 12 માઇલ, આણંદથી 12 માઇલ દૂર ખાનપુર છે. જીવાભાઈ પટેલ મરતા પહેલા એના 3 ભાઈબંધો હતા, એમાં એક મૂળજી જોશી, બીજો બાપજી પટેલ, ત્રીજો કૃષ્ણરામ દવે, અને ચોથો ગરબડદાસ પટેલ. આ ચારેય ભાઈબંધોને બોલાવ્યો ને એટલું કહે છે કે મને ફાંસીએ ચડાવી દે, ભલે ચડાવી દે, પણ અંગ્રેજોની સામેની આ ચળવળ અધૂરી ન રહી જાય. એટલે આ ચારેય ભાઈબંધો, પછી આ તો માસ્ટર માઇન્ડ જીવાભાઈ હતા, જીવાભાઈ ઠાકોર, એને ફાંસીએ ચડાવી દેવામાં આવે. એટલે ગરબડદાસ પટેલ અને એના બીજા 3 મિત્રો જ્યાં જ્યાં અંગ્રેજોની છાવણી હોય એની અંગ્રેજોની છાવણીમાં જઈને ઘોડાના પૂંછડા કાપી આવે. અંગ્રેજોને માનસિક રીતે હેરાન કેમ કરવા, અને આને સીધી રીતે આપણી પાસે બંદૂકો તો છે નહીં કે આપણે ગોળી મારી શકીએ એમ છે. એટલે એને આવી રીતે ઝીણા ઝીણા છાપા મારી મારીને હેરાન કરવા માંડ્યા. વાત ચળવળાટ થતી 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 ગરબડદાસ પટેલનું માસ્ટર માઇન્ડ છે આમાં. એટલે પહેલો 26 વર્ષની ઉંમરનો આણંદનો ખાનપુર ગામનો એ મુખી ગરબડદાસ પટેલને મારી વાત હું આ કરું છું. ગુજરાતના ક્રાંતિ તીર્થો નામનું એક પુસ્તક જિંદગીમાં ક્યારેક સમય મળે તો આપણા આદરણીય લેખક શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ લખેલું છે. એક વખત લાઈફમાં વાંચજો કે ગુજરાતનો રોલ ક્યાં છે. ગુજરાતમાં માત્ર વેપારી પ્રજા છે આવું એક મેણું કાયમના માટે માનવામાં આવે છે. ગુજરાતી પ્રજા, ગુજરાતી એટલે ગમે ત્યાં ધંધો કરી આવે. આમે વેપાર આપણા લોહીમાં છે. આપણે દુનિયામાં એક એવી દરિયો નથી જેમાં માછલી નથી, દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી. ગુજરાતી પ્રજા એટલે વેપારી પ્રજા, અને વેપાર આ બિઝનેસ અને આના લોહીમાં છે. આવું આવું મેણું કાયમ માટે મારવામાં આવે એટલે એટલે એની એની સાબિતી પૂરે જ સાહેબ કે ગરબડદાસ પટેલ આગેવાની લીએ, મૂળજી જોશી, બાપજી પટેલ અને કૃષ્ણરામ દવે, 4 ભાઈબંધો અંગ્રેજો ઉપર સતત હુમલાઓ કરતા રહે. અને એમાં અંગ્રેજોને ખબર પડે કે ગરબડદાસને પકડી લો, ગરબડદાસના લગ્ન લેવાના લાલબા પટલાણી સાથે. અને લગ્નના બીજા જ દિવસે અંગ્રેજોએ જઈને એને પકડી લીધો અને સીધે સીધો 1857ની જેલમાં મોકલવામાં આવ્યો. મિત્રો, મને ગુજરાતી તરીકે આ વાતનું કહેતા ગૌરવ થાય છે કે 1857નો પહેલો કોઈ સૈનિક હોય ને આંદોબાન નિકોબારની સેલ્યુલર જેલમાં જનારો પહેલો કોઈ આપણો ગુજરાતી અહીંથી કેદી ગયો તો એનું નામ ગરબડદાસ પટેલ આપણા ગુજરાતી હતા. કદાચ આણંદની જનતાને પણ ખબર નથી અને ગુજરાતીઓને પણ આ વાતો ખબર નથી. ત્યારે અમદાવાદથી વડોદરા જતા સારસા નામનું ગામ છે. સારસા નામના ગામમાં 15 જુલાઈ 1857નો દિવસ એક વડલા માથે 300 જેટલી લાશ. અંગ્રેજોએ કેવો હાહાકાર મચાવ્યો હતો 1857ના વિપ્લવ પછી. લોકોને અરેરાટી વ્યાપી જાય એટલે 300 લાશોને એક જ વડલા માથે ફાંસીઓ વડ કહેવાય છે. આજની તારીખે અહીંયા છે સાહેબ ફાંસીઓ વડ, 300 જણાને એક જ વડલા માથે ફાંસી લગાડી દીધી રેગુવા સાહેબ. અને હજી લોકો ત્યાં જાય છે અને અને બહુ ઓછાને ખબર છે આની વાતની, પણ એટલે અરેરાટી વ્યાપી ગઈ. કોઈ અંગ્રેજોની સામે કોઈ ચળવળ ન ચલાવે એના માટેના આકર્ષા હતા સાહેબ. એ આજની ઘટના ગુજરાતીઓએ ક્યાં ક્યાં આમાં કામ કર્યું આની વાત કરતા ગુજરાતનું ક્રાંતિ તીર્થ, ગુજરાતના ક્રાંતિ તીર્થો નામનું પુસ્તક જિંદગીમાં એક વખત સમય મળ્યો તો વિષ્ણુ પંડ્યાનું આ વાંચજો. આ પુસ્તકોમાં ગુજરાતીઓએ ક્યાં ક્યાં અંગ્રેજો સામે ચળવળ ચડાવી, દ્વારકામાં આ બાજુ જોધો માણેક ને મોણું માણેકે અંગ્રેજોની સામે સાહેબ ચળવળ ચડાવેલી, અને કેવી રીતે સાહેબ ત્યાં અંગ્રેજ એના પોતાના અફસરોને જેને જોધા માણેકે ને મોણું માણેકે માર્યા ને એના કીર્તિસ્તંભો લગાડ્યા છે. પણ આપણે હજી જોધા માણેક ને મોણું માણેકના કીર્તિસ્તંભો નથી બનાવી શકે. આ સાહેબ આ આપણી આપણે આપણે માટે દેશભક્તિ છે ને એ માત્ર પોલિટિકલ એનાલિસિસ થઈ ગયું, પોલિટિકલ વિષય થઈ ગયો. આ બહુ દેશભક્તિની વાતો કરે ને હમણાં ઊભો રહેવાનો હશે આવી એક માનસિકતામાંથી નહીં, દેશભક્તિની. અરે સાહેબ એટલે તો મેં તો વાંચ્યું છે. હું મારા ગુરુજી હું ભણતો ત્યારે મને બરાબર મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. કેમ દાંત કાઢો? ખૂબ નાનો સાહેબ ત્યારે આવડ હાવ કુકડો. હા, જ્યારે હું જન્મ પણ પીટીસીમાં જ્યારે એન્જિનિયરિંગ થયા પછી મેં પીટીસી કર્યું ને પીટીસી વખતે મારા એક શિક્ષક મને બરાબર યાદ છે ડૉક્ટર કનુભાઈ કરકર, એણે મને વધારાના સમયમાં પુસ્તકો આપીને એમ કીધું સુભાષચંદ્ર બોઝનું જીવન વાંચ.
રાણી લક્ષ્મીબાઈએ શું કર્યું? આ એક ગુરુજીને હું યાદ એટલા માટે કરું છું કે બકરાણા જેવું ફાધર છે ને, આજે હું આટલી વાત આ પાંચમા વર્ષે તમને મજા આવે એવી વાત કદાચ વાંચીને પણ કરી શકતો હો ને, તો કારણમાં મારા ગુરુજીનો છે સાહેબ, કે મને એવો એને વાંચવા માટે કે દેશભક્તિની વાત તો રોજ થવી જોઈએ બેટા, બાકી તો ડાયરા થતા જ રહે છે પણ દેશભક્તિની વાત એટલે ગુજરાત અને ગુજરાતીઓની વાત આ મંચ ઉપરથી કરવાનું કાયમ ને. અને એટલે મને એક ગમતું કરી એક કડી ગાઈને પછી મારે બે નાની નાની વાત કરીને આપણે એક સાથે રક્ત ટપકતી તરફ આગળ જવું છે. હે એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુજકે દેખુરના, એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુજકે દેખુરના, તું હી મેરી આરઝૂ, તું હી મેરી આબરૂ, તું હી મેરી જાન, એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝ પે દે કુરબાન. મન્નાડે સાહેબે કાબુલી વાલા બરાબર ને, જયશ ભૂલતો નો ઉસ્તાદ બન કે કભી સીને સે લગ જાતા હૈ તું, માં કા દિલ બન કે કભી સીને સે લગ જાતા હૈ તું, ઔર કભી નન્હી સી બેટી બન કે યાદ આતા હૈ તું, જીતના યાદ આતા હૈ મુજકો ઉતના તડ પાતા હૈ તું, તુઝ પે દિલ કુરબાન, તું હી મેરી આરઝૂ, તું હી મેરી આબરૂ, તું હી મેરી જાન, હૈ મેરે પ્યારે વતન, હૈ મેરે બિછડે ચમન, તુઝ પે दामन से जो आए उन हवाओं को सलाम, तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लो उस जुबा को जिस पे आए तेरा नाम, सबसे प्यारी सुबह तेरी, सबसे रंगी तेरी शाम, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, આબરૂ, તું હી મેરી જાન, એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કુરબાન, તુઝ પે દિલ કુરબાન, તુઝ પે દિલ કુરબાન.